Hello students, welcome again to the new topic of mathematics of finance. This is the video of mathematics of finance part 2. Let's start. Sabse pehla aa video tamaru mathematics of finance nu last video che. Ema je apne total points hata 6 points mathi ema apne के फर्स्ट वीडियो होतो एमा 3 पॉइंट्स आपने रिकवर कवर करी लीधा छे सिंपल इंटरेस्ट कंपाउंड इंटरेस्ट एंड इफेक्टिव रेट ऑफ इंटरेस्ट अबे आ वीडियो में आपने બીજા જે 3 પોઈન્ટ્સ હતા એ આપણે કવર કરશું કયા કયા છે આમાં પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી એન્ડ સિંકિંગ ફંડ બરાબર તો આ 3 પોઈન્ટ્સ છે સૌથી પહેલા આપણે ફોર્મ્યુલાસ જોઈ લઈએ કે આપણે कया कया फॉर्मुलास आ वीडियो ना जे क्वेश्चन सॉल्व करसो एमा आपणे यूज करवाना छे तो सौथी पहला प्रेजेंट वैल्यू मा आपणे जे कंपाउंड इंटरेस्ट नो फॉर्मुला छे an इज इक्वल टू p 1 प्लस i की पावर n ईच फॉर्मुला नो यूज करवानो छे खाली एमा नाम चेंज कर दीधु छे प्रेजेंट वैल्यू आमा जे p छे ई तमारी प्रेजेंट वैल्यू छे आपणे कंपाउंड इंटरेस्ट माने शु कहता था प्रिंसिपल अमाउंट બરાબર હવે આપણે એમાં શું કહેશું આનું નામ પ્રેઝન્ટ વેલ્યુ આપણે એમાં નામ આપ્યું છે તો p is equal to an upon 1 plus i की पावर n તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ના ફોર્મ્યુલા થી તમે આ ફોર્મ્યુલા બનાવી શકો છો ખાલી નામ માં ચેન્જ થયા છે NUT NUT ફાઇન્ડ કરવા માટે a is equal to p 1 plus i की पावर n माइनस वन अपॉन आई एनयूटी नो माटे नो आ फॉर्मूला छे बधा सिम्बल्स सेम ज छे सिम्बल्स मां कई फेरफार नथी ए तमारु इंटरेस्ट रेट विथ इंटरेस्ट रेट जे अमाउंट होई ए कहेवाय छे पी तमारु प्रिंसिपल अमाउंट छे आई तमारु इंटरेस्ट पर ईयर छे एन शू छे केटला ईयर्स माटे तमे अमाउंट ने बैंक ना अकाउंट मां मूको छो प्रेजेंट वैल्यू ऑफ एन्युटी હવે એન્યુટી માં પ્રેઝન્ટ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હોય કે આ જે તમારે એકાઉન્ટ માં કેટલા મની છે કેટલા રૂપી છે એ તમારે ચેક કરવાનું હોય તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી તો V બરાબર આમાં એન્યુટી માં પ્રેઝન્ટ વેલ્યુ માટેનું સિમ્બલ છે V V is equal to A બ્રેકેટ માં 1 plus I की पावर N minus 1 upon I into 1 plus I की पावर N જો એન્યુટી માં I હતું બરાબર હવે પ્રેઝન્ટ વેલ્યુ માં શું આવી ગયું છે અહીંયા 1 plus i की पावर n લાસ્ટ તમારું સિંકિંગ ફંડ માં એટલે જો જે તમારું એન્યુટી ને ફોર્મ્યુલા છે ઈચ ફોર્મ્યુલા માંથી આપણે p ફાઇન્ડ કર્યું છે એ તમારું શું કહેવાય છે સિંકિંગ ફંડ તો a is equal to p બ્રેકેટ માં 1 plus i की पावर n minus 1 upon i એમાંથી તમે જે p ફાઇન્ડ કરશો એ તમારું આવશે સિંકિંગ ફંડ a into i upon 1 plus i की पावर n minus 1 તો આપણે આટલા ફોર્મ્યુલાને યુઝ કરવાના છીએ અને યાદ તમારે કેટલા ફોર્મ્યુલા રાખવાના છે 1 2 બે જ ફોર્મ્યુલા યાદ રાખવાના છે NUT એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ NUT બાકી જે સિંકિંગ ફંડ છે એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ છે એ બે ફોર્મ્યુલા તો તમે એમનામ બનાવી શકો છો જે એન્યુટી એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી માંથી બરાબર તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ પ્રેઝન્ટ વેલ્યુ ઇફ an ઇઝ ધ એમાઉન્ટ વિચ ઇઝ ડ્યુ આફ્ટર એન ઇન્ટરેસ્ટ પીરિયડ એટ ધ કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ i પર રૂપીસ પર ઇન્ટરેસ્ટ પીરિયડ ધેન an ઇઝ ઇક્વલ ટુ p 1 પ્લસ i કી પાવર n તો p ઇઝ ઇક્વલ ટુ an અપોન 1 પ્લસ i કી પાવર n યા જે છેદમાં વેલ્યુ હોય એને ઉપર લઈ જાઓ મલ્ટીપ્લાયમાં તો શું થશે an is p is equal to an into 1 plus i की पावर minus n p is called present value of an in order in other word p amounts to rupees an after an interest periods at a compound rate of interest i per rupees per interest period અહીંયા બધા સિમ્બલ્સ લખ્યા છે મીન્સ an શું છે જેટલા વર્ષ માટે તમે એમાઉન્ટ મૂક્યું હોય પછી ટોટલ એમાઉન્ટ વિથ ઇન્ટરેસ્ટ જે મળે છે એ છે
आई शू छे तमारू इंटरेस्ट रेट छे पर ईयर नो अने एन शू छे केटला वर्ष माटे तमे अमाउंट बैंक मा मूको छो बराबर। तो क्वेश्चन आपणे જોઈએ હવે એ સમ ડિપોઝિટેડ એટ અ રેટ ઓફ 10% કમ્પાઉન્ડેડ એન્યુઅલી amounts to rupees 13,310 after 3 years find the deposited sum. અત્યારે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ડિપોઝિટેડ સમ મીન્સ તમારે P ફાઇન્ડ કરવાનું છે. તો સપોઝ ધ ડિપોઝિટેડ સમ કેટલું છે P છે તમે P રૂપિસ ડિપોઝિટ કર્યા છે AN કેટલું છે 13,310 રૂપિસ I કેટલું છે 0% 0.1 કેવી રીતે અહીંયા જો 10% લખેલું છે 10% મીન્સ 10/100 એટલે શું આવી જશે 0.1 પછી N બરાબર 3 યર્સ ગિવન છે બધી વેલ્યુઝ મૂકી દો P is equal to AN upon 1 plus I की power N तो 13,310 rupees upon 1 plus 0.1 की power 3 तो 13310 upon 1.1 cube तो 13310 upon 1.331 तो मैंने divide कर सो इतने present value तमने मरी जो से 10,000 rupees बराबर तो तमारे अटलो सम तमे deposit कई रूपो આને તમે પ્રેઝન્ટ વેલ્યુ કહી શકો યા ડિપોઝિટ કેટલું એમાઉન્ટ કર્યું છે એ કહી શકો છો બે રીતે ક્વેશ્ચનમાં બે વર્ડનો એ યુઝ કરી શકે છે ફાઇન્ડ ધ પ્રેઝન્ટ વેલ્યુ હવે જો આમાં એમને પ્રેઝન્ટ વેલ્યુ વર્ડ યુઝ કર્યું છે ઓલા પહેલાના ક્વેશ્ચનમાં શું યુઝ કર્યું તો ડિપોઝિટેડ સમ કેટલું એમાઉન્ટ તમે ડિપોઝિટ કર્યું છે तो फाइंड द प्रेजेंट वैल्यू ऑफ रुपीस 50,740 रुपीस टू बी रिसीव्ड आफ्टर 3 इयर्स તમે તમારે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે 3 ઇયર્સ પછી તમને કેટલા એમાઉન્ટ મળે 50,740 રૂપીસ એટ ધ ઇન્ટરેસ્ટ રેટ ઓફ 8% ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે 8% છે અને કમ્પાઉન્ડેડ ક્વાર્ટરલી જે ઇન્ટરેસ્ટ રેટ છે એ કેવી રીતે તમારે કાઉન્ટ કરવાનું છે क्वार्टरली काउंट करवानो छे क्वार्टरली नो मीनिंग मैं तमने कीधु तू कि 3-3 मंथ्स नो गैप आपणे लेवानो छे तो 1 ईयर मां केटला क्वार्टर थया 4 क्वार्टर्स थया छे तो 1 ईयर नो केटलो इंटरेस्ट रेट छे 8% छे तो 3 मंथ्स नो केटलो थसे 8% डिवाइडेड बाय 4 तो सपोज द प्रेजेंट वैल्यू इज रुपीस P देन AN इज इक्वल टू 50740 आई ની વેલ્યુ કેટલી આવશે 8% છે એટલે એને પહેલા પરસેન્ટેજ એનું કાઢવાનું હોય તો શું કરવાનું 8/100 એટલે શું મળી જશે 0.08 ડિવાઇડેડ બાય 4 કેમ કે આપણે જે ઇન્ટરેસ્ટ રેટ છે એ આપણે કે રીતે ગણવાનું છે ક્વાર્ટરલી ગણવાનું છે એટલે ડિવાઇડ બાય 4 કર્યું તો આઈ ની વેલ્યુ શું આવી ગઈ 0.02 એન 3 યર્સ છે મેં તમને શું કીધું તો જેટલાથી ડિવાઇડ કરો એટલાનું જ મલ્ટીપ્લાય કરી દેવાનું તો n ની વેલ્યુ થઈ તમારે 3×4 મીન્સ 12 મંથ તો નાઉ p is equal to an upon 1 plus i की पावर n an ની વેલ્યુ મૂકી દો n ની વેલ્યુ કેટલી છે 50740 upon 1 plus 0.02 આમાં ભૂલથી 0.002 લખી દીધું છે પણ આમાં 0.02 આવશે પાવર કેટલી છે આવશે 12 આવશે તો 50740 upon 1.02 પાવર માં 12 તો 50740 upon 1.2682 મેક્સ ટુ મેક્સ તમે પોઈન્ટ પછી કેટલા ડિજિટ લઈ શકો છો મિનિમમ 2 અને મેક્સિમમ 4 એટલામાં તમને આન્સર મળી જશે તો તમારો ફાઇનલ આન્સર આવી ગયો 40,009 રૂપીસ એપ્રોક્સિમેટલી તમારી પ્રેઝન્ટ વેલ્યુ અત્યારે છે 40,009 રૂપીસ એપ્રોક્સ કે તમે એટલા રૂપીસ ડિપોઝિટ કર્યા હશે એકાઉન્ટમાં તો 3 યર્સ પછી તમને એટલા 50,740 રૂપીસ મળ્યા ફાઇન્ડ ધ એમાઉન્ટ ઓફ એન્યુટી હવે એન્યુટીના ક્વેશ્ચન માટે તમારે એન્યુટીનું એમાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે
इफ रूपीज 5000 इज डिपोजिटेड एनुअली डिपोजिट करू छे एट 15% कम्पाउंड रेट ऑफ इंटरेस्ट फॉर 10 ईयर जे एन्युटी ना क्वेश्चन्स हशे जनरली एमां एन्युटी वर्ड यूज करू हशे तो हवे तमे केटला रूपीज डिपोजिट कर्या छे 5000 रूपीज डिपोजिट कर्या छे तो अहींया पी नी वेल्यू केटली थई तमारे 5000 रूपीज कम्पाउंड रेट ऑफ इंटरेस्ट केटलू छे 15% छे एटले आई नी वेल्यू केटली थई तमारे 15% मीन्स 15/100 એટલે 0.15 અને એન કેટલું છે ઇયર્સ કેટલા છે 10 ઇયર્સ છે તો આપણે એન્યુટી ના જે ફોર્મ્યુલા છે એમાં વેલ્યુસ મૂકી દેશું તો એ ઇઝ ઇક્વલ ટુ પી બ્રેકેટમાં 1 પ્લસ આઈ કી પાવર એન માઇનસ 1/i બધી વેલ્યુસ મૂકી દો 5000 ઇન્ટુ 1 પ્લસ 0.15 કી પાવર 10 માઇનસ 1/0.15 इक्वल टू मा 5000 इनटू 1.15 की पावर 10 माइनस 1/0.15 5000 इनटू 1.15 की पावर 10 एने तमे 10 टाइम्स मल्टीप्लाई करशो एटले वेल्यू तमने मळी जशे 4.0456 माइनस 1/0.15 हवे एनु माइनस करीने डिवाइड करशो तो फाइनल आंसर तमारो मळी जशे 1,01,520 રૂપીસ મીન્સ આટલું એમાઉન્ટ તમે ડિપોઝિટ 5000 ડિપોઝિટ કર્યું છે 15% કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી તો એન્યુટી તમને 10 ઇયર્સ પછી એટલી મળશે બરાબર એ મશીન is available in rupees 5000 or by leasing it for 5 year at an annual rent of rupees 1200 ek machine che e 5000 rupees ma available che ane tamare no annual rent ketlu che 1200 rupees che if money can be borrowed at 12% per annum tame money lidu che 12% per annum tamaro rate of interest ketlu che 12% che per year is it advisable to go for leasing તમારે આટલું લેવું જોઈએ કે ન લેવું જોઈએ એ તમારે જોવાનું છે બરાબર તો હિયર એન્યુટી કેટલું આપેલું છે 1200 રૂપીસ કે તમારે રેન્ટ કેટલું આપવાની રહેશે 5 યર સુધી 1200 રૂપીસ દેવાનું રહેશે આઈ કેટલું આવશે 12% પર એનમ છે એટલે 12% મીન્સ 12/100 ઇઝ ઇક્વલ ટુ 0.15 એન કેટલું છે કેટલા મંથ માટે તમારે ખરી કેટલા યર્સ માટે તમારે એન્યુઅલ રેન્ટ આપવાનું છે 5 યર્સ માટે તો એન ઇઝ ઇક્વલ ટુ 5 તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી તો વી ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં 1 પ્લસ આઈ કી પાવર એન માઇનસ 1/i ઇન્ટુ 1 પ્લસ આઈ કી પાવર એન બધી વેલ્યુઝ મૂકી દો તો 1200 બ્રેકેટમાં 1 પ્લસ 0.12 કી પાવર 5 માઇનસ 1/0.12 બ્રેકેટમાં 1 પ્લસ 0.12 કી પાવર 5 હવે 1 પ્લસ 0.12 કેટલું થશે 1.12 કી પાવર 5 એને તમે 5 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 1.76234 માઇનસ 1 એટલે આને તમે સોલ્વ કરશો એટલે ફાઇનલ આન્સર તમને મળી જશે 4325.75 તો જે આ એમાઉન્ટ છે તમે એન્યુઅલ રેન્ટ ઉપર આને લો છો કેવી રીતે 12% પર એનમ તો તમારો જે એમાઉન્ટ હશે કેટલું થશે 4325.75 રૂપીસ તો એઝ ધીસ એમાઉન્ટ ઇઝ લેસ ધેન કેશ પેમેન્ટ કેશ લેવાનું હોય તો કેટલા દેવા પડે છે 5000 રૂપીસ તો એની કરતા જે તમે એન્યુઅલ રેન્ટ ઉપર લો છો તો એ તમારે સસ્તું પડે છે તો લીઝિંગ ઇટ એડવાઇઝેબલ કે તમારે આવી રીતે કરવું એડવાઇઝેબલ છે એ તમને મશીન સસ્તી પડશે એ કંપની રિક્વાયર્સ રૂપીઝ 50 લાખ્સ આફ્ટર 10 યર્સ ટુ રેડમી ડિબેન્ચર્સ
10 ઇયર્સ પછી કંપનીને કેટલા રૂપિયા જોઈએ છે 50 લાખ રૂપિયા જોઈએ છે ઇટ ઇઝ ડિસાઇડેડ ટુ ક્રિએટ અ સિંકિંગ ફંડ એમને એક સિંકિંગ ફંડ બનાવવાનું છે એવું ડિસાઇડ કર્યું કંપની વાળાએ તો બાય ઇન્વેસ્ટિંગ અ ફિક્સ્ડ એમાઉન્ટ એવરી ઇયર એમને એક ફિક્સ એમાઉન્ટ નાખવાની છે ઇન્વેસ્ટ કરવાની છે પર ઇયર ઇન સિક્યોરિટીઝ ગિવિંગ 15% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને કેટલું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે એમાં 15% છે તો ફાઇન્ડ ધ ઇયરલી ઇન્વેસ્ટમેન્ટ તો એમને 10 ઇયર્સ માટે 10 ઇયર્સ પછી 50 લાખ રૂપીઝ મળે 15% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હોય તો કેટલું એમાઉન્ટ એમને ઇયરલી ઇન્વેસ્ટ કરવું જોઈએ તો હિયર A is equal to 50 lakhs, 10 years પછી એટલું એમાઉન્ટ મળશે I is equal to 0.15 કેમ કે 15% છે 15/100 કરો એટલે વેલ્યુ મળશે 0.15 એન્ડ કેટલું છે 10 years છે તો પ્રેઝન્ટ વેલ્યુના ફોર્મ્યુલા સોરી સિંકિંગ ફંડનું જે ફોર્મ્યુલા છે એમાં હવે મૂકી દો કેમ કે પ્રેઝન્ટ વેલ્યુના ફોર્મ્યુલાથી જ સિંકિંગ ફંડનું ફોર્મ્યુલા મેચ થાય છે એનાથી જ બને છે P is equal to A into I upon 1 plus I ki power n minus 1. Values muki do 50 lakhs into 0.15 upon 1 plus 0.15 ki power 10 minus 1. To multiply kai ru upar 50 lakhs into 0.15 edle value mali gai tamne 7,50,000 upon 1.15 की पावर 10 माइनस 1 तो 7,50,000 डिवाइडेड बाय 4.04555577 माइनस 1 एने सॉल्व करसो એટલે વેલ્યુ તમને મળી જશે 2,46,260 રૂપિસ તો તમારે ઇયરલી એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે તો તમને 10 ઇયર્સ પછી 50 લાખ રૂપિસ મળશે 15% ઇન્ટરેસ્ટ વિથ 15% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર તો આવી રીતના ક્વેશ્ચન્સ જે હોય એમાં સિંકિંગ ફંડ લગભગ લખેલું આ ફંડ વર્ડ યુઝ થાય તમારે કંઈક ફંડ ક્રિએટ કરવાનું આવે તો એ સિંકિંગ ફંડના ક્વેશ્ચન્સ હોય છે એક્સરસાઇઝમાં મેં તમને 4 ક્વેશ્ચન જ આપ્યા છે સિમ્પલ ક્વેશ્ચન્સ છે જો ફર્સ્ટ 2 ક્વેશ્ચન્સ છે એમાં ફાઇન્ડ ધ પ્રેઝન્ટ વેલ્યુ વોટ ઇઝ ધ પ્રેઝન્ટ વેલ્યુ બેમાં તમારે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પછી ક્વેશ્ચન નંબર 3 જો એમાઉન્ટ ઓફ એન્યુટી એન્યુટી તમારે એમાં ફાઇન્ડ કરવાની છે એન્ડ ક્વેશ્ચન નંબર 4 માં જો અહીંયા જો સિંકિંગ ફંડ આ વર્ડ યુઝ કર્યું છે મીન્સ તમારે જે લાસ્ટ ક્વેશ્ચન મેં કરાવ્યું છે સિંકિંગ ફંડનું એનું યુઝ કરીને તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો સિમ્પલ ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે આજ એક જે મેં તમને ક્વેશ્ચન કરાવ્યા છે એ ક્વેશ્ચન તમે વ્યવસ્થિત લખશો એટલે તમારે આ ચારે ચાર ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ જશે ખાલી ફોર્મ્યુલાસમાં થોડુંક ધ્યાન રાખજો કયો ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનો છે બરાબર તો આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને ન્યૂ ચેપ્ટર છે તમારું ડિટર્મિનન્ટ બરાબર આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ ગયું છે થેન્ક યુ